नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनु। हूँ छू आपनी साथे दीपा शर्मा। समाचारों की शुरुआत करिए भावनगर थी। अगत्यना अपडेट्स मिली रहा है। अहीं विद्यार्थियों की मांग है कि परीक्षा मौकूफ राखवामां आवे। यूनिवर्सिटी खाते विद्यार्थियों मांग करी रहा है। पोलिस बंदोबस्त पण गोठवी देवामां आव्यो छे। यूनिवर्सिटी खाते 300 थी वधु विद्यार्थियों पहोंच्या छे अने मांगणी एक ज के परीक्षा मौकूफ राखवामां आवे। भावनगर यूनिवर्सिटी में परीक्षा की तारीखों पाछी ठेलवाय तेने लईने मांगणी। 7 डिसेम्बर थी आ परीक्षा शुरू थई रही छे, तेने मौकूफ राखवा माटे विद्यार्थीओ मांगणी करी रह्या छे। अहीं पोलीस बंदोबस्त पण जोवा मळी रह्यो छे। विद्यार्थीओनी मांगणी जे छे ते संतोषवा माटे हाल तो कोई तैयारी नथी दर्शाववामां आवी, परंतु आप जोई शको छो तस्वीरो के अहीं मोटा प्रमाणमां विद्यार्थीओ एकत्रित थया छे। भावनगर यूनिवर्सिटी में परीक्षा योजावानी छे 7 डिसेम्बर ना रोज आ परीक्षा नु आयोजन करायु छे, परंतु विद्यार्थियों कही रहा छे के कोविड वच्चे आ प्रकारे परीक्षा नु आयोजन करवू ते उचित नथी, एटले के परीक्षाओ मौकूफ राखवामां आवे। हवे तंत्र शुं पगला लेशे अने शुं साचे ज विद्यार्थियोनी मांगणीओ जे छे तेने मानवामां आवशे यूनिवर्सिटी तरफथी, ते आगामी समयमां खबर पड़शे। 7 डिसेम्बर थी आ परीक्षाओ शुरू थई रही हती, तेने मौकूफ करवानी मांगणी विद्यार्थियों करी रह्या छे। 300 थी वधु विद्यार्थियों अहीं एकत्रित थया छे। अमारा संवाददाता अल्पेश डाभी जोड़ाई गया छे। अल्पेश, शुं विगतो? જી દીપા, ચોક્કસ જણાવી દઉં, ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી 7 ડિસેમ્બર ના રોજ જે સેમિસ્ટર 3 ની જે ત્રીજા તબક્કાની પરીક્ષા છે તે પરીક્ષાનું લેવાનો નિર્ણય કર્યો છે અને ખાસ જોવા જઈએ તો જે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે જે કોવિડની પરિસ્થિતિ છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોવિડ મહામારીને લઈને યુનિવર્સિટી દ્વારા જે પણ આરોગ્યને લઈને જવાબદારી વિદ્યાર્થીઓને થાય તે વિદ્યાર્થીઓ પર છોડવામાં આવે છે, જેના અંગેનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ છે તે 28,000 જેટલા વિદ્યાર્થીઓ જે ભેગા થવાના છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ફેલાવાનો ભય છે। આ સહિતની જે પગલાઓ છે તેને લઈને યુનિવર્સિટીના વિરોધમાં આજે યુનિવર્સિટી ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓ એકઠા થઈને ધરણા પર બેસી ગયા હતા અને જે લોકો દ્વારા સબ રજિસ્ટ્રારને હાલ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક રજિસ્ટ્રાર દ્વારા પણ જણાવવામાં આવ્યું કે યુનિવર્સિટી કોઈ પણ પગલા લેવા તકેદારીના પગલા સાથે આ પરીક્ષા લેવાની છે અને હાલ કોઈ પણ રીતે પરીક્ષા મોકૂફ નહીં રહે તેવું યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ખાસ પોલીસ તંત્ર દ્વારા મધ્યસ્થી કરીને હાલ વિદ્યાર્થીઓને ત્યાંથી ધરણા પરથી હટાવી લેવામાં આવ્યા છે। આભાર અલ્પેશ જોડાયા બદલ। તો વિદ્યાર્થીઓને ધરણા પરથી હટાવવામાં આવ્યા છે, પરંતુ હાલ યુનિવર્સિટી પરીક્ષા મોકૂફના કોઈ પણ નિર્ણય સંભળાવવાની તૈયારીમાં નથી।